दास बन्ने लखे छे के भगवान रामचंद्र जी कहू के पिताजी क्षोभ नहीं करो, तमे कई कई माने वरदान आपी आपेलू अने तेनो मारे अमल करवानो छे, एथी मने कोई ताप नथी, मने संताप नथी, मने कोई परिताप नथी, आ मारी उपर करवामां आवेलो श्राप नथी, पण मने आपे अयोध्यानी नगरीना राज्यने बदले समग्र वनराजीनुं आ श्रेष्ठ राज्य आप्युं छे एनो मने अनहद आनंद छे। पिताजी मने एनो आनंद छे, आप पण ए आनंदनी अंदर स्थिर थई जाओ। एवी भगवान राम जगतनो स्वामी એ પોતાના પાર્થિવ પિતાની પ્રાર્થના કરે છે। આ એણે કરવું પડે, આ જાગૃતિ એણે બતાવવી પડે। એણે આસક્તિમાં, મોહમાં, માયામાં, મમત્વમાં, મનની આસક્તિમાં ઘસડાવવું ન પડે। એ માત્ર મર્યાદા નથી, પણ એના આત્માનો સ્વભાવ છે। જે આત્માના સ્વભાવે મનની ઉપર ચડાવેલી લગામ છે, કમ વોટ મે હું જ્યાં જઈશ ત્યાં મારું અવધ છે, એ મારું અયોધ્યા છે, એ રામાયણ છે। રામાયણ એ રામચંદ્રજી ગયા વનમાં ને સીતાનું હરણ થયું ને રાવણને માર્યો ને પાછા આવ્યા, એ રામાયણ નહીં। મનની ઉપર આત્માની ગતિ અને મનનો આત્માનો દોરવાયેલું મન દોરવાય, આત્માનું દોરવાયેલું મન ગતિ કરે, આત્માના ડેસ્ટિનેશન તરફ જ મન જાય, મન પોતાની પસંદગીના ડેસ્ટિનેશન તરફ જઈને આ પ્રકૃતિનો દુર્વ્યય નહીં કરે, એનું નામ રામાયણ। રામની પાછળ પ્રકૃતિ જાય, રામની પાછળ સીતા જાય, ભલે એનું હરણ થાય, પણ રામની પાછળ સીતા જાય। જો સીતા અયોધ્યામાં રહી હોત તો રાવણે હરણ કરવાનો પ્રશ્ન પેદા ન થાત, પણ રામની ગતિ એ સીતાને પ્રાપ્ત થાય, કારણ કે સીતા પ્રકૃતિની અધિષ્ઠાત્રી અને રામ એ પુરુષનું વ્યક્તિત્વ, એ પરમનું વ્યક્તિત્વ, એ પરમનો પાર્ષદ, અને તેના ચરણે ચરણે પ્રકૃતિ જાય, એનું નામ રામાયણ। આપણે જો જીવનમાં રામાયણ જીવીએ તો આપણી નીતિમત્તા એ આધ્યાત્મિકતામાં પરિવર્તન પામે, આપણી મોરાલિટી એ સ્પિરિચ્યુઆલિટી બને, સાચું ને સારું ને ખરું ને ખોટું ને મારા ગુરુએ આમ કહ્યું માટે મારે આમ કરવાનું, મહારાજે આમ કહ્યું માટે આમ કરવાનું, ફલાણા સાધુએ આમ કહ્યું માટે મારે આમ કરવાનું, ઢીકણાએ આમ કહ્યું માટે મારે આમ કરવાનું, એમ નહીં, મારા આત્માએ જેનો સ્વીકાર કર્યો ને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો, એ મન એટલી જ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરીને એની પાછળ પાછળ ગતિ કરે, એ જ રામાયણ। અને એ રામાયણ જીવાય તો જગતમાં કોઈ મોરાલિટીની આવશ્યકતા નથી, જીવનમાં કોઈ નીતિમત્તાની આવશ્યકતા નથી। તમે જ્યાં પગ મૂકો અને જે જગ્યાએ તમે ગતિ કરો એ નીતિ બની જાય, આપણી જ જીવન ગતિ એ જગતને માટે નીતિ બની જાય, એવો માર્ગ શ્રી અરવિંદે પ્રગટ કર્યો। ચંપક દાદાજીનું જીવન એ બાકીના બધા સાધકોને માટેની મોરાલિટી ખરી કે નહીં? જે જીવન ચંપક દાદાજી જીવી ગયા એ બધા સાધકોને માટેની મોરાલિટી કે આપણે પણ આ જ રીતે જીવવાનું? અગરબત્તીની નો ટુકડો, સાબુની ગોટી, દીવાસળીની કાંડી જો શ્રી અરવિંદે સ્પર્શ કર્યો છે તો એ ચંપક દાદાજીએ બધી ભેગી કરીને સંઘરીને રાખી, આપણે એવું જીવન જીવીએ છીએ? આપણે એવા જીવનની નીતિનું અનુસરણ કરીએ છીએ? તો કે આ આપણું રામાયણ છે, આ તે જ રામાયણ છે। અને માટે એ કક્ષાની વિભૂતિને શ્રી અરવિંદે પણ કહેવું પડે કે યુ આર માય ડેમી ગોડ, તમે મારા ડેમી ગોડ છો। આ વાસ્તવિક અને વ્યવહારિક દ્રષ્ટાંતો તમારી આગળ એટલા માટે મૂકું છું કે આ માત્ર કલ્પનાની ઘડેલી વાત નથી, શ્રી અરવિંદે બતાવેલી આ વાત એ ઇમ્પ્રોબેબિલિટી કે ઇમ્પોસિબિલિટી નથી, આ રિયાલિટી છે, પણ એબોવ ઓર્ડિનરી રેશનાલિટી, સામાન્ય રેશનાલિટીની ઉપરની રિયાલિટી છે, જે આપણાથી નથી પકડાતી ત્યાં સુધી આપણને દુર્બોધ લાગે છે, પણ જ્યારે આપણી એ કોમ્પ્રિહેન્શનમાં આવી જાય, આપણી ગ્રીપમાં આવી જાય, આપણે એને એસિમ્યુલેટ કરી શકીએ, ત્યારે આપણે માટે પ્રસન્નતાપૂર્વકની પુષ્ટિ બની જાય છે। પુષ્ટિ એનો અર્થ આ ફ્લો ફ્રોમ સુપર રિયાલિટી ટુ અવર ડાઉન ટ્રોડન રિયાલિટી, ઉપરની વાસ્તવિકતાનો સીધો પ્રવાહ આપણી પછાત વાસ્તવિકતા પર મુકાય, ત્યારે પછાત વાસ્તવિકતાને સંસ્કૃતિ પ્રાપ્ત થાય, અને તે કઈ સંસ્કૃતિ પ્રાપ્ત થાય? તે કે આત્માની સંસ્કૃતિ પ્રાપ્ત થાય, અને એ જો ન રિયલાઇઝ થાય તો એ આત્માની ગતિ એ ભલે પ્રગતિ લાગે, પણ એ પ્રગતિ નથી, એ માત્ર આકૃતિ છે, કેટલીય વખતે વિકૃતિ બની જાય। આ જાગૃતિથી આ કૃપાનો અહેસાસ થવો એ સાવિત્રીની જાગૃતિ છે, અને સાવિત્રી ટુ તેણે પણ જાગવું પડે,
જ્યાં શ્રી અરવિંદે સૌથી પહેલા આ દર્શનના ગ્રંથમાં આપણને સાવિત્રીનો પરિચય આપ્યો છે. અવેક સી એન્ડ્યોર્ડ ધી મોમેન્ટ સી રીડ માર્ચ એન્ડ લુકડ ઓન ધીસ ગ્રીન સ્માઇલિંગ ડેન્જરસ વર્લ્ડ. પોતાની માટી પીછાણાય તો જગતની માટીનું યથાર્થ સ્વરૂપ આપણને દેખાય. આપણને તો પરમાત્માની સૃષ્ટિના દર્શન જ નથી થયા, આપણને જે સૃષ્ટિના દર્શન થાય છે આપણા મનની બનાવેલી સૃષ્ટિના દર્શન થાય છે. આપણા મને જે સૃષ્ટિનું સર્જન કરેલું છે એ સૃષ્ટિના આપણને દર્શન થાય છે. ભગવાનની સૃષ્ટિના દર્શન થતા નથી. પરમાત્માની બનાવેલી આ માટી એ આટલી ઊંચાઈ ધરાવનાર દિવ્યતાનો સાકાર પિંડ છે, દિવ્યતાનું સાકાર, દિવ્યતાની સાકાર કર્મભૂમિ છે, દિવ્યતાની સાકાર પીઠિકા છે, એવું આપણને ક્યારેય દર્શન થતું નથી. આપણને તો જે મકાનમાં જીવીએ તે મકાન 15 વર્ષ પછી પસંદ ન પડે અને રિનોવેટ કરાવો. અરે તું તારી જાતને રિનોવેટ કર મકાનને રિનોવેટ કરવાને બદલે. રિનોવેટ જો કરવું હોય તો આપણા પોતાના સ્વત્વને રિનોવેટ કરવાનું છે. આભરણને રિનોવેટ કરવાથી શું ફાયદો? મેલી ચાદર લેકે હું તારા દ્વારમાં કઈ રીતે આવું? મારી ચાદર તો મેલી છે. પસંદગી બદલાય કેમ? તે કે આપણને અપ્રસન્નતા પેદા થાય એટલે આપણી પસંદગી તરત બદલાય. અને ભગવાન પાસેથી પણ અપ્રસન્નતા પેદા થાય, કપડા પાસેથી પેદા થાય એવું નહીં, સંબંધીઓ પાસેથી પેદા થાય એવું નહીં. આજે તમારી સાથે સારો સંબંધ, કાલે તમારી સાથે દુશ્મનાવટ, પરમ દિવસે પાછો સારો સંબંધ. કેમ? તે કે મારી પ્રસન્નતા બદલાય, એ મોરા બદલાયા કરે. આત્માની સ્થિતિ છે મનની ચંચળતા છે. આ મનની ચંચળતાના બધા પડઘા છે જીવનની અંદર. અને ભગવાન પણ બદલીએ આપણે આપણા દેવસ્થાનની અંદર. કેટલા કેટલા દેવ દેવીના ફોટા આપણે મૂકાને બદલા આપણે તેના તે. દીવો ચેતવનાર પણ તે, ચાંદીની વાડકીમાં ખાંડ ધરાવનાર પણ તે, ઘંટડી વગાડનાર પણ તે, આરતી ઉતારનાર પણ તે, પણ પેલા બદલાય કેમ? તે કે સાંઈબાબા બરોબર છે, શેરડીવાળા સાંઈબાબા ઓર શ્રેષ્ઠ છે. અરે મારા પડોશીને જે પરચા મળ્યા તમે વાત જ જવા દો ને, હું એની સાક્ષી છું એમ. એટલે શ્રી અરવિંદનો ફોટો તો તેને જરી બાજુ પર મૂક્યો જ છે, પણ છે જરી બાજુ પર એટલે આ બી મુકાયા. એવા કેટલા બદલા આપણે. ભગવાન બી કહે છે કઈ નહીં, તું તારી માટે મારી ટ્રાન્સફર કરતો રહી ને હું તારી ટ્રાન્સફર કરતો રહીશ. એટલે ન તો તને જંકશન મળશે કે ન તો મને જંકશન મળશે, તું તારી માટે બી જન્માંતર પછી જંકશન સ્વીકારીને આવજે. મને કઈ ઉતાવળ છે જ નહીં, ઉતાવળ હોય તો તારે હશે. આ વાત મેં તમને હસાવવાને માટે નથી કરી, પણ આપણે આપણા મનનો શિકાર બનીએ છીએ એની ગંભીરતા બતાવવાને માટે નથી છે. આપણે જ આપણી પોતાની માનસિકતાનો શિકાર બનીએ છીએ. કેમ? તે કે જાગૃતિનો અભાવ છે. અને જાગૃતિ એટલે માનસિકતાની ગુલામીનો અસ્વીકાર, એનું નામ જાગૃતિ. જાગૃતિ એટલે આંખ ખોલીને જોવું, એનું નામ જાગૃતિ નહીં. આંખ તો રોજ જ ખોલીએ છીએ ને, ને રોજ સૂર્યના દર્શન કરીએ છીએ, પણ સૂર્યના દર્શન કરતા સૂર્યનારાયણ ક્યારેય અંદર પ્રગટ થતો નથી. બધા નારાયણ પ્રગટ થાય અંદર, સૂર્યનારાયણ પ્રગટ થતો નથી. અંધારું તો તેટલું ને તેટલું જ રહે છે. અને તેથી શ્રી અરવિંદે શબ્દ વાપરો, ફરી વખત વાપરે છે, અવેક જાગ્રત થઈ. સી એન્ડ્યોર ધી મોમેન્ટ સી રીડ માર્ચ, વીતી જતા બધા સમયની એક એક પળે પળનો એણે અહેસાસ કર્યો, અનુભવ કર્યો, સમયનો પળનું એણે મૂલ્યાંકન કર્યું, એને આત્મસાત કર્યો. એણે પોતાના જંકશન, એકે એક જીવનની મોમેન્ટને એણે પોતાનું જંકશન બનાવ્યું. ચેતના અવસ્થાએ આ અવસ્થાથી અહીંયા ઉઠવાનું, આ અવસ્થાથી ઉપર ઉઠવાનું, તો દરેક જગ્યાએ જ્યાં એ સ્થિર થાય એ એનું જંકશન છે. એ એણે ડેવિએટ થવાને માટે નથી, પણ એ બધા એના માઇલસ્ટોન છે. આપણો રસ્તો સાચો છે તો માઇલસ્ટોન આપણને બતાવે કે તું 15 માઇલ ચાલ્યો, હવે તારે 12 જ માઇલ ચાલવાનું છે. હજુ આગળ જા, તને 10 માઇલનો માઇલસ્ટોન દેખાશે, ઓર આગળ જશે તો 2 માઇલનો દેખાશે, પણ એક એવો માઇલસ્ટોન આવશે કે જ્યાં 0 લખેલું હશે, એ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વિશિષ્યતે. તું તારા ટર્મિનસ પર, તારા ડેસ્ટિનેશન પર 100% પહોંચી જઈશ,
પણ માઇલસ્ટોન તને બતાવે છે તો આ માઇલસ્ટોનને આપણે લાત નથી મારતા. માઇલસ્ટોનનું રેકોગ્નિશન કરીએ છીએ કે હા મને આ અવસ્થા પ્રાપ્ત થઈ ઓર મારે આગળ જવાનું છે. ન ઈતિ ન ઈતિ ન ઈતિ, આનાથી પણ આગળ, આનાથી પણ આગળ, આનાથી પણ આગળ. સી એન્ડ્યોર્ડ, એ બધું એને સ્વીકારી લીધું. અને સહન કરવાની જે પોટેન્શિયાલિટી છે એને બી આપણા ગ્રંથોની અંદર સહન શક્તિ કહેવામાં આવી. આક્રમણ કરવાની શક્તિ એ જ માત્ર શક્તિ નહીં, બીજાને ગુલામ બનાવવાની શક્તિ એ જ શક્તિ નહીં, બીજાનું એક્સપ્લોઇટેશન કરવાની તે જ શક્તિ નહીં, બીજાને છેતરવા તે જ માત્ર બુદ્ધિ શક્તિ નહીં, સહન કરવું તે પણ શક્તિ. અને સહન તે જ કરી શકે કે જેનામાં એ સહન કરવા ઉપરાંતની શક્તિ બેલેન્સમાં છે. સહન તે જ કરી શકે કે જેની પાસે જેટલું સહન કરાય છે એના કરતાં વધારે શક્તિ બેલેન્સમાં છે એનો એને અહેસાસ છે, તે સહન કરી શકે છે. રામકૃષ્ણને કેન્સર થયા પછી કેન્સરનું દુઃખ નહોતું થતું, રંગ અવધૂત બાપજીને જલંધર થયા પછી જલંધરનું દુઃખ થતું નથી, અને શ્રી અરવિંદને ફ્રેક્ચર થયા પછી પણ તે છેલ્લે દિવસે રૂમમાં ચાલ્યા અને ચાલતી વખતે એકને 22 મિનિટે ચંપક દાદાજી પૂછે યુ આર વોકિંગ, ત્યારે શ્રી અરવિંદ કહે છે આઈ કેન સ્ટીલ વોક, હજુ પણ હું ચાલુ છું. એને એનું દુઃખ નથી. આ જે સહન શક્તિ છે એ સહન શક્તિ એ આત્મશક્તિ છે, અને જે આત્મશક્તિ છે એનો મન અંદાજ નથી પામી શકતું, માટે સહન કરવાના સમયે મન દુઃખી થાય છે. આત્મા દુઃખી થતો નથી, આત્મા તો પ્રસન્નતાનો જ અનુભવ કરે છે, પણ મન ક્યારે આત્માની તરફ પોતાની દ્રષ્ટિ માંડીને એને જોવાનો પ્રયાસ નથી કરતું, કારણ કે જાગ્રત નથી. એ જાગે તો જુએ, અંધારામાં શું જુએ? ચોર ચોરી કરીને લૂંટી જાય બધું, એ આપણને ખબર નથી પડતી. કેમ? કે આપણે અજાગ્રત છીએ. માટે જન્માંતરની અંદર આપણી પોટેન્શિયાલિટી, આવેલો અવસર, આવેલો સમય, આવેલો આવેલી શક્તિ અને આવેલી ઓપોર્ચ્યુનિટી લૂંટાઈ જાય છે, એ છતાં આપણને સમજ નથી પડતી ને સ્વીકારતું નથી. કેમ? કે આપણે અજાગ્રત અવસ્થામાં છીએ. ફ્રીડ ઓફ કાપરા અમેરિકન વૈજ્ઞાનિક એમ કહે કે એને ટર્નિંગ પોઈન્ટ ની પ્રાપ્તિ થાય, તાવો ફિઝિક્સ એને મળી જાય, ટર્નિંગ પોઈન્ટ મળે, એનો યુ ટર્ન આવે. અને યુ ટર્ન બધાનો ત્યાં જ આવ્યો જ્યાં એની ચેતના પર એને ટકોરો પડ્યો. હવે પછી એન્ડ્યો તુલસીદાસજી પણ પોતાની પત્નીની બેડી પર જાય ત્યારે રત્નાવલી તુલસીદાસજીની પત્ની મા સરસ્વતીજીનો ઉત્સાહ ઉતારે. એ તુલસીદાસજીની વાસનાને જોઈ શકી. તુલસીદાસજીની આંખમાં એણે માત્ર સ્વામીના દર્શન નહીં કર્યા, તુલસીદાસજીની આંખમાં એણે પોતાના પતિના દર્શન નહીં કર્યા, તુલસીદાસજીની આંખમાં એણે તુલસીદાસજીના આત્માના દર્શન કર્યા. ક્યારે તારો આટલો પવિત્ર આત્મા આવતીકાલે રામચરિત માનસનો તું સર્જક બની, એટલી તારી પાત્રતાને તું શા માટે તારા પિંડને ગુમાવે છે? શા માટે તારા આયુષ્યના સમયને ગુમાવે? તારી અર્ધાંગના છું, તારા કરેલા પુણ્યમાં મારો અડધો હિસ્સો છે, કરશે તું ને પામીશ હું, આ મારું બેલેન્સ શીટ છે. તે છતાં પણ શા માટે તું આ સમય ગુમાવે છે? માત્ર ટકોરો એ મારવામાં આવેલો, વાર્તા નથી, આ કથા નથી, દ્રષ્ટાંત નથી, પણ શ્રી અરવિંદનો અવેક એન એન્ડ્યોર્ડ જે સિદ્ધાંત છે તે સિદ્ધાંતનું પ્રતિપાદન તુલસીદાસજીના જીવનમાં થયું. અને રત્નાવલી અડધી રાતે પોતાના ના નિજ નિવાસની અંદર ઉભેલી અને મેળી ખોલી અને તુલસીદાસજીને ઉભેલા જોયા. અરે આવી અંધારી રાતે આટલું સહન કરીને તમે આવ્યા? તમારામાં આટલું સહન કરવાની તાકાત હતી તો મારો વિરહ કરવાને સહન કરવાની તાકાત નહોતી તમારામાં? તમે એને ન પીછાણી અને અહીંયા સુધી તમે આવ્યા. આવતીકાલે મારી સખીઓ શું કહેશે, મારા પરિવારના માણસો શું કહેશે, મારા માતા પિતા શું કહેશે કે તારો પતિ આટલો લંપટ, મારે નીચું જોવાનું થશે. તમે આટલા જ્ઞાની, આટલા વિદ્વાન, આટલા રેશનલ, આટલા વિચારશીલ, આટલા ચિંતનશીલ, પતિ તો ઓળખતી જોઈએ ને પોતાના પતિને, અને જે પતિ પોતાના પતિને ન ઓળખે તો માફ કરજો કે એને પત્ની કહેવડાવવાનો અધિકાર નથી. અને પતિને ઓળખવો એટલે પતિની ટેવ, પતિની કુટેવ, પતિની હેબિટ, પતિની સગવડ, પતિનો આરામ, પતિનો વિશ્રામ, પતિનું ગમન, પતિનું આવાગમન, પતિનું પ્રસ્થાન તે નહીં,
પતિના આત્માએ આ જન્મમાં જે પામવાને માટેનો પુરુષાર્થ કર્યો છે એવી કોઈ પાવન ક્ષણ સપ્તપદી પછી જો એ પત્નીને દેખાઈ જાય તો માનવું કે તે તેની સ્વામીની છે અને તે તેની પત્ની છે, બાકી તે